morning vidyarthi mitro vishay computer dhoran 6 part 4 microsoft excel 2010 chautho part vidyarthi mitro aaje to revision ma samjhavu chu to chalo ek raksho microsoft excel माइक्रोसॉफ्ट ऑफिस नॉज भी भाग छे जैने माइक्रोसॉफ्ट वर्ड माइक्रोसॉफ्ट एक्सेस माइक्रोसॉफ्ट पावर पॉइंट आ जुदा जुदा प्रोग्राम छे एम एज जेम ज माइक्रोसॉफ्ट ऑफिस नो एक भाग माइक्रोसॉफ्ट एक्सेल छे एक्सेल ने अंदर आपणे वर्कशीट ने अंदर ग्राफ फॉर्मूलाओ અને ગાણિતિક જુદી જુદી પ્રક્રિયાઓ કરી અને ટેબલ બનાવી શકતા હોઈએ છીએ એની અંદર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને એવરેજ પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ કોષ્ટક સુધી આપણે એને માહિતી અંતરમાં આપીએ એટલે એની પરથી આપણને ગાણિતિક ફોર્મ્યુલાઓ દ્વારા આપણે જવાબ મળતા હોય છે એક્સેલની અંદર વર્કશીટ ખૂબ જ વિશાળ હોય છે એની અંદર રો અને કોલમ આ મુખ્ય એના બે ઘટકો છે અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યું છે ઊભી જે છે આને રો કહેવામાં આવે ઊભી છે એને કોલમ કહેવામાં આવે છે અથવા સ્તંભ ગુજરાતીમાં એને સ્તંભ કહેવામાં આવે આખી લાઈન જે છે એને રો કહેવામાં આવે છે કોલમ અને રો જ્યાં ભેગા થતા હોય એને સેલ કહેવામાં આવે છે આ સેલ જ્યારે એક્સેલની અંદર માઉસ પોઈન્ટ દ્વારા આપણે ક્લિક કરીએ એટલે આ સેલ આગળ પાછળ ઉપર નીચે બદલાતો હોય છે જ્યાં આપણે ક્લિક કરી અને કાંઈ પણ લખાણ આપવું હોય આંકડાકીય એ નામ લખી કોઈ પણ માહિતી દાખલ કરવી હોય તો એક્સેલની અંદર આપણે કરી શકતા હોઈએ છીએ સૌ પ્રથમ કોમ્પ્યુટર શરૂ થયા બાદ માઇક્રોસોફ્ટ એક્સેલ 2010 આ પ્રોગ્રામ શરૂ કેમ કર્યો એમએસ એક્સેલ 2010 પ્રોગ્રામ શરૂ કરવા માટે બે પદ્ધતિ આપણને આપવામાં આવી છે સૌ પ્રથમ કોમ્પ્યુટર શરૂ થાય એટલે જો ડેસ્કટોપ ઉપર માઇક્રોસોફ્ટ એક્સેલનો આઇકોન આપેલો હોય તો એને ઉપર માઉસ દ્વારા ડબલ ક્લિક કરવાનું ડબલ ક્લિક કરવાથી માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ શરૂ થાય અને એની પ્રથમ સ્ક્રીન આપણને કોમ્પ્યુટર ઉપર બતાવે છે અથવા બીજી રીત છે એમાં સ્ટાર્ટ ઉપર માઉસ દ્વારા ક્લિક કરવાનું ત્યારબાદ ઓલ પ્રોગ્રામ ઉપર માઉસ ક્લિક કરવાનું એટલે બાજુમાં મોટો એનો આવે ત્યાં એમએસ ઓફિસ એની ઉપર ક્લિક કરવાનું એટલે બાજુમાં એમએસ ઓફિસના ઘણા બધા જે પ્રોગ્રામ છે જુદા જુદા બધાના નામ આવતા હોય એની અંદરથી આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ 2010 ગોઠવાનું અને માઉસ પોઈન્ટર ત્યાં લઈ જઈએ એની ઉપર ક્લિક કરવાથી આપણા કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ એક્સેલ જે પ્રોગ્રામ છે એ શરૂ થઈ જાય છે અને શરૂ થતાં જ આપણને જે ચોપડીમાં પ્રથમ સ્ક્રીન એક્સેલની આપી છે આ પ્રમાણેની સ્ક્રીન આપણને આપણા કોમ્પ્યુટરમાં જોવા મળતી હોય છે એની અંદર એના જુદા જુદા ઘણા બધા ભાગ છે ફાઇલ બટન ક્વિક એક્સેસ ટૂલ બાર વર્કબુક ટાઇટલ બાર મિનિમાઇઝ રિબન ફોર્મ્યુલા બાર કોલમ રો નેમ બોક્સ સ્ટેટસ બાર પેજ બ્રેક પ્રિન્ટ આ બધા જુદા જુદા ભાગો વિશે આપણે આગળના ટોપિકમાં સમજવાનું છે એક્સેલ 2010ની દરેક વર્કશીટમાં 10,48,576 રો આવેલું હોય છે તથા 16,384 કોલમ આવેલી હોય છે બંનેનો ગુણાકાર થતો હોય છે ઊભી
પોલો અને હાડી રો એટલે કે મોટે જબર વિશાળ વર્કશીટ એક્સની અંદર આપણને જોવા મળતી હોય છે. તેની અંદર આપણે જુદા જુદા ફોર્મ્યુલા અને વિધેય સહિત જુદી જુદી પ્રકારની માહિતી દાખલ કરી અમે આપણું ટેબલ કોષ્ટક સ્વરૂપે બનાવવું હોય તો બનાવી શકતા હોઈએ છીએ. પૂર્વ નિર્ધારિત રીતે એક્સેલ 2010માં વર્કશીટ 1, વર્કશીટ 2 અને વર્કશીટ 3 આ નામની 3 વર્કશીટ એક સાથે ખુલે છે. તમે એક્સેલ માટે વર્કશીટ જે આપણે જોતી હોય 1, 2 કે 3 ડાબી બાજુ નીચે આપણને સ્ટેટસ બાર હોય ત્યાં વર્કશીટ 1, 2, 3 આપેલ હોય છે. એમાંથી કોઈ પણ વર્કશીટમાં આપણે કામ કરવું હોય એની ઉપર માઉસ ક્લિક કરી અને આ વર્કશીટ ખોલી અને એની અંદર આપણે કાંઈ પણ અથવા ફોર્મ્યુલાઓ એડ કરવી એની માહિતી આપવી હોય તો આપી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર આપણે ટાઈમ ટેબલ બનાવવું તો સૌ પ્રથમ નંબર હેડિંગ આપો આપણે આપી દેવાનું હોય છે. નંબર, તારીખ, પછી ડે, સબ્જેક્ટ અને સમય આ રીતે ઉપરની હેડિંગ આપીએ. પહેલો નંબર છે ત્યાં એક નંબર આપીએ, પછી તારીખમાં 25/3/2021, પછી ડે એમાં મંડે, પછી બાજુમાં વિષય સબ્જેક્ટ અને સમય સવારે 8 થી 10. આ રીતે એક રો આપણે આખી ટાઈપ કરીએ, પછી નેક્સ્ટ રો બીજી રોમાં 2 નંબર આપીએ, ત્યાં બાજુમાં તારીખ 26/3 મંડે, પછી ટ્યુઝડે, પછી સબ્જેક્ટ, સબ્જેક્ટમાં સાયન્સ, ત્યારબાદ નેક્સ્ટ સમય 8 થી 10. આ રીતે 7 સબ્જેક્ટ હોય, સબ્જેક્ટના નામ આપતા જઈએ, તારીખ ચેન્જ કરતા જઈએ, દિવસ બદલાતા જઈએ. આ રીતનું આપણું એક કોષ્ટક ટેબલ આપણે આપણું ટાઈમ ટેબલ હોય એ એક્સેલની અંદર બનાવી શકતા હોઈએ છીએ. આજે આ પાઠ થોડો ગુરુજનના સમજાવ્યો હતો એ સમજાવવાનો થોડો થયો છે. અસ્તુ આભાર.